ફોર્મ વિશે જે કંઈ પણ બોર્ડ એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે તેના વિશે માહિતી મેળવીએ તો વેબ પર વિગતો સ્વીકારવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. વેબસાઇટમાં જરૂરી વિગતો અને માહિતીઓને સુવ્યવસ્થિત રીતે દાખલ કરવા માટે તૈયાર કરવામાં આવતી નિયત રચનાના સ્વરૂપને ફોર્મ કહે છે. ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. HTMLમાં ફોર્મ એક સંગ્રાહક છે. ફોર્મમાં લેબલ, ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ, ટેક્સ્ટ એરિયા, રેડિયો બટન, ચેકબોક્સ, ડ્રોપડાઉન મેનુ, સબમિટ બટન, રીસેટ બટન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. HTML ફોર્મની રચના કરવી હોય તેના મુખ્ય ચાર ઘટકો છે, જેમાં સૌ પ્રથમ ઘટક જે છે એ ફોર્મ અને સ્લેશ ફોર્મ છે, જેની અંદરમાં આપણે વિવિધ ટેગનો ઉપયોગ કરી અને ફોર્મ બનાવી શકીએ છીએ. નિવેશ અને ઇનપુટ ઘટકોની વાત કરીએ તો ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ, રેડિયો બટન, ચેકબોક્સ વગેરે એ નિવેશ કે ઇનપુટ ઘટકો છે. ટેક્સ્ટ એરિયા ઘટકની વાત કરીએ કે જેની અંદરમાં આપણે ઘણી બધી માહિતી એડ કરવી હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે કોમેન્ટ છે, એડ્રેસ છે, તો એના માટે ટેક્સ્ટ એરિયા અને સ્લેશ ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરીએ છીએ આપણે. સિલેક્ટ અને ઓપ્શન એ પુલ ડાઉન મેનુ જ્યારે આપણે બનાવવું હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે, જેના માટેનો ટેગ સિલેક્ટ અને ઓપ્શન છે. ફોર્મના ઘટકોની વિશે વાત કરીએ તો HTMLમાં ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ ફોર્મ ઘટકનો અમલ કરવા માટે ફોર્મ અને સ્લેશ ફોર્મ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ ઘટક બે લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે, એક્શન અને મેથડ. ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા એક્શન લાક્ષણિકતા કરે છે. તે કિંમત તરીકે ફાઇલનું નામ સ્વીકારે છે. ફોર્મમાં વિગતો દાખલ કર્યા બાદ જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે છે ત્યારે આ ફાઇલને ખોલવામાં આવે છે. મેથડ અને તેની કિંમતોમાં ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. મેથડ લાક્ષણિકતા બે કિંમતો સ્વીકારે છે, એક ગેટ અને બે પોસ્ટ. ગેટ અને પોસ્ટ વિશે જો વાત કરીએ તો ગેટ પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવી તેને URLના અંતમાં ઉમેરીને સર્વરને મોકલી આપે છે. તે એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની જ અનુમતિ આપે છે અને મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત ગેટ હોય છે. પોસ્ટની જો વાત કરીએ તો પોસ્ટ પદ્ધતિમાં HTML વ્યવહાર વડે વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા આપે છે. આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈપણ પ્રકારની મર્યાદા નથી. નિવેશ ઘટકો વિશે વાત કરીએ તો નિવેશ ઘટકોમાં રેડિયો બટન, ચેકબોક્સ, ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ, સબમિટ અને રીસેટ બટનનો સમાવેશ થાય છે. નિવેશ ઘટકને ઇનપુટ અને સ્લેશ ઇનપુટની વચ્ચે ઉમેરવામાં આવે છે, અથવા માત્ર તમે ઇનપુટ ટેગનો ઉપયોગ કરીને પણ નિવેશ ઘટકને ઉમેરી શકો છો. ઇનપુટ ટેગની સાથે ટાઈપ, નેમ અને વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં ફિલ્ડના પ્રકારનો નિર્દેશ કરવા માટે ટાઈપ લાક્ષણિકતા, ફિલ્ડને નામ આપવા માટે નેમ લાક્ષણિકતા અને પૂર્વનિર્ધારિત કિંમત આપવા માટે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ વિકલ્પો ધરાવતા જૂથમાંથી એક જ વિકલ્પ પસંદ કરવો હોય ત્યારે રેડિયો બટનનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ વિકલ્પો ધરાવતા જૂથમાંથી એક સાથે એક કે એકથી વધુ વિકલ્પોને પસંદ કરવો હોય ત્યારે ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. અવાચ્ય સ્વરૂપમાં લખાણ દર્શાવવા માટે પાસવર્ડ ફિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સબમિટ બટન ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો ફોર્મ ઘટક સાથે ઉપયોગમાં લેવામાં આવેલ એક્શન લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલે છે. જ્યારે રીસેટ બટન ફોર્મમાં દાખલ કરેલ વિગતો દૂર કરી ફોર્મને પૂર્વનિર્ધારિત કિંમતો સાથે દર્શાવે છે. ટેક્સ્ટ એરિયાની વાત કરીએ તો એકથી વધુ લીટીનું લખાણ જ્યારે ઉમેરવું હોય ત્યારે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. અમર્યાદિત અક્ષરો ઉમેરવાની સુવિધા ધરાવતા ટેક્સ્ટ એરિયા ઘટકનો અમલ કરવા ટેક્સ્ટ એરિયા અને સ્લેશ ટેક્સ્ટ એરિયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. નોંધ, અહેવાલ, લાંબી સમજૂતી ઉમેરવા ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ એ રોઝ અને કોલ્સ લાક્ષણિકતા વડે આપી શકાય છે. સિલેક્ટ અને ઓપ્શનની જો વાત કરીએ તો ફોર્મમાં ડ્રોપડાઉન મેનુ બનાવવા માટે સિલેક્ટ ટેગનો
અને મેનુમાં યાદીની કિંમત ઉમેરવા માટે ઓપ્શન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે। ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે સિલેક્ટ અને સ્લેશ સિલેક્ટ ટેગનો અને મેનુના ઘટકોની રચના કરવા માટે ઓપ્શન અને સ્લેશ ઓપ્શન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે। ઓપન સોર્સ આઈડીઈની વિશે વાત કરીએ આપણે, આઈડી એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, તો એચટીએમએલ ટેગનો ઉપયોગ કરી ફોર્મ તૈયાર કરવું એ ખૂબ જ કંટાળાજનક પ્રક્રિયા છે। જ્યારે આઈડી એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સોફ્ટવેર વિનિયોગ વડે આ કામગીરી ખૂબ જ સરળતાથી કરી શકાય છે। તે જીયુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ટેક્સ્ટ કોડ એડિટર, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને ડિબગર પૂરા પાડે છે। ઓપન સોર્સ આઈડીઈના ઉદાહરણની વાત કરીએ તો કમ્પોઝર, એક્લિપ્સ, જે બિલ્ડર, નેટબીન્સ વગેરે ઓપન સોર્સ આઈડીઈ છે। પ્રસ્તુત પ્રકરણની અંદરમાં આપણે કમ્પોઝરનો પરિચય મેળવવાનો છે। તો કમ્પોઝર એ વેબ વિકાસ માટેનું મફત એટલે કે નિઃશુલ્ક તેમજ ઓપન સોર્સ આઈડીઈ સોફ્ટવેર છે। તેને તમે www.composer.net વેબસાઇટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો। કમ્પોઝરની મદદથી વેબસાઇટની રચના કરી શકાય છે। તે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ ઇન્ટરફેસ ધરાવતું વેબ ઇન્ટર પૂરું પાડે છે। કમ્પોઝર સંપૂર્ણ વેબ ઓથરિંગ સિસ્ટમ છે જે વેબ પેજના વિકાસ અને વેબ ફાઇલના વહીવટનું સંચાલન કરે છે। કમ્પોઝર વડે ખૂબ જ સરળતાથી અને ઝડપથી વેબ પેજની રચના કરી શકાય છે તેમજ ઉપયોગકર્તા સોર્સ કોડમાં સુધારો કરી વેબ પેજમાં ફેરફાર કરી શકે છે। કમ્પોઝરમાં ઉપલબ્ધ સાઇટ મેનેજર વડે સ્થાનિક અને દૂર સ્થિત સર્વર પર રહેલી ફાઇલોનો ઉપયોગ કરી શકાય છે તેમજ વેબ પેજ અને તેને સંલગ્ન ફાઇલોને દૂર સ્થિત સર્વર પર અપલોડ પણ કરી શકાય છે। કમ્પોઝર CSS એટલે કે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટને સમર્થન પૂરું પાડે છે। કમ્પોઝરના ટૂલબારની જો વાત કરીએ તો તેના પર મુખ્યત્વે ત્રણ ટૂલબાર જોવા મળે છે। સૌથી ઉપરના ભાગમાં કમ્પોઝિશન ટૂલબાર જોવા મળે છે કે જેનો ઉપયોગ નવી ફાઇલની રચના કરવા માટે, ફાઇલ ખોલવા માટે, ફાઇલનો સંગ્રહ કરવા માટે તેમજ વેબસાઇટને પબ્લિશ કરવા માટે થાય છે। જ્યારે ફોર્મેટ ટૂલબાર 1નો ઉપયોગ લખાણની ગોઠવણી કરવા માટે, બુલેટ્સ અને અનુક્રમ નંબર ઉમેરવા માટે થાય છે અને ફોર્મેટ ટૂલબાર 2 જે છે એનો પણ ઉપયોગ ગોઠવણીને લગતા કાર્યો કરવા માટે જ થાય છે। કમ્પોઝરના વિભાગોની જો વાત કરીએ તો તેના મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે। પહેલો જે વિભાગ હોય છે કે જે ડાબી બાજુમાં જોવા મળે છે એ સાઇટ મેનેજર હોય છે। સાઇટમાં અથવા એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે સાઇટ મેનેજરનો, અને ક્લોઝ બટન અથવા F9 ફંક્શન કી F9નો ઉપયોગ કરીને તમે સાઇટ મેનેજરને ઓપન પણ કરી શકો છો અને બંધ પણ કરી શકો છો। એટલે કે તે ટોગલ બટન છે, એક જ ફંક્શન બટનથી તમે બંને ઉપયોગ કરી શકો છો। અને ખાલી વેબ પેજ જે છે એ જમણી બાજુમાં જોવા મળે છે। પેજ પેન એ ખાલી અને નામ વગરનું, એનું નામ તમે બાય ડિફોલ્ટ તમે જોશો તો અનટાઇટલ્ડ એવું વેબ પેજ દર્શાવવામાં આવે છે એમાં। કમ્પોઝરના મોડ વિશે વાત કરીએ તો કમ્પોઝર વિન્ડોની નીચે જમણી તરફ સુધારા માટેની સુવિધા આપતા ત્રણ મોડ તમને જોવા મળે છે। સૌપ્રથમ મોડ જે છે એ નોર્મલ મોડ હોય છે, એના પછી HTML ટેક્સ મોડ હોય છે અને ત્રીજો પ્રિવ્યૂ મોડ હોય છે। નોર્મલ મોડની જો વાત કરીએ તો તે પ્રિવ્યૂ મોડ જેવો જ હોય છે, પરંતુ તેમાં કોષ્ટકની સીમારેખા એટલે કે બોર્ડર દર્શાવવામાં આવે છે। જ્યારે HTML ટેક્સ મોડની વાત કરીએ તો જે ઉપયોગકર્તાઓ કે જે લોકો યુઝર્સ જે છે કે જે HTML હાઇપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજથી પરિચિત છે તેમના માટે તે ઉપયોગી છે। તેમાં તમામ ટેગની શરૂઆત દર્શાવવા માટે પીળા રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે। તેમાં પીળા રંગના નિશાન પર ક્લિક કરી સમગ્ર વિભાગ જે છે એ હાઇલાઇટ થઈ જાય છે કે જે મુખ્યત્વે HTML જે જાણતા યુઝર હોય તેનો ઉપયોગ કરતા હોય છે। ત્રીજો મોડ જે છે એ પ્રિવ્યૂ મોડ છે, તે બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારનો પાનાનો દેખાવ એટલે કે પેજનો વ્યૂ દર્શાવે છે। તેમાં સ્ક્રિપ્ટનો અમલ કરવામાં આવતો નથી અને તેની અસર પણ દર્શાવવામાં આવતી નથી। તેમાં લિંકનો પણ અમલ કરી શકાતો નથી જે નથી કરી શકતા। કમ્પોઝરની જે પેજ પેન છે એ ડાબી બાજુના ટેબની જો વાત કરીએ તો એમાં ત્રણ વિભાગો કે ટેબ જોવા મળે છે। સૌપ્રથમ ડિઝાઇન ટેબ, પછી સ્પ્લિટ ટેબ અને થર્ડની અંદરમાં સોર્સ ટેબ જોવા મળે છે। ડિઝાઇન ટેબની જો વાત કરીએ તો વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે ડિઝાઇન વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વર્તમાન ઘટકના HTML સોર્સને સ્પ્લિટ વિભાગમાં દર્શાવવામાં આવે છે અને HTML કોડની તમામ વિગતો એ સોર્સ વિભાગમાં દર્શાવવામાં આવે છે।
અને આ વિભાગ જે છે એ સોર્સ કોડ સુધારવા માટે મદદરૂપ બને છે. સોર્સ કોડથી તમે ઇઝીલી કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તો તમે કરી શકો છો. કમ્પોઝરની અન્ય સુવિધાઓની જો વાત કરીએ તો કમ્પોઝર વિન્ડોના નીચેના ભાગમાં સ્ટેટસ બાર જોવા મળે છે. પેજમાં કોઈ પણ વસ્તુ પર ક્લિક કરતા તેનું માળખું સ્ટેટસ બારમાં જોવા મળે છે. વેબસાઇટ તૈયાર કરતી વખતે હોમ પેજ કે વેબસાઇટનું URL ટાઈપ કરવાથી તે ખુલે તેમ રાખવા માટે તેનો index.html સાથે સંગ્રહ કરવામાં આવે છે. બાય ડિફોલ્ટ કોઈ પણ તમે વેબસાઇટ બનાવો તો એનું જે એક્સટેન્શન કે એની ફાઇલનું નામ જે છે, મુખ્ય ફાઇલનું નામ, એ index.html આપવામાં આવે છે. કમ્પોઝરમાં વેબસાઇટનો સંગ્રહ કરવા માટે .htm કે પછી .html એક્સટેન્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા કમ્પોઝર જે છે એ લિનક્સ બેઝ જે કમ્પોઝર આપણે ઇન્સ્ટોલ કરી અને જો દર્શાવવામાં આવે તો એની સ્ક્રીન આ પ્રમાણેની જોવા મળે છે, જેમાં ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો કે ટૂલબાર જે છે, ત્રણ ટૂલબાર જોવા મળે છે. કમ્પોઝિશન ટૂલબાર, એના નીચે ફોર્મેટ ટૂલબાર 1, પછી ફોર્મેટ ટૂલબાર 2. એની ડાબી બાજુમાં તમે જોઈ શકો છો સાઇટ મેનેજર અને વચ્ચેના ભાગમાં વેબ પેજ માટેનો વ્યૂ. નીચેના ભાગમાં તમે જોઈ શકો છો ડિઝાઇન વ્યૂ, સ્પ્લિટ અને સોર્સ, એના માટેના ત્રણ ટેબ આ પ્રમાણેના જોવા મળતા હોય છે. એક્ઝામની અંદરમાં જે મેનુ અને વિકલ્પો પૂછાય છે એનો પણ તમે અહીંયા મહાવરો મેળવી શકો છો કે ટૂલબાર કે સ્ટેટસ બાર દર્શાવવા માટે કે સંતાડવા માટે વ્યૂ મેનુમાં જઈને શો અથવા હાઇડનો ઉપયોગ કરો. હાલમાં ખોલેલ ફાઇલને ફરીથી ખોલવી હોય તો ફાઇલ મેનુમાં જઈને રિસેન્ટ પેજીસનો ઉપયોગ કરો. ફોર્મની રચના કરવા માટે ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ અથવા એના ટૂલ બટનની અંદરમાં પણ ફોર્મ બનાવવા માટેનું ટૂલ જોવા મળે છે. ફોર્મમાં લેબલ ઉમેરવું હોય તો ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન લેબલ. ફોર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવું હોય તો ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ અને એમાં ટેક્સ્ટ. રેડિયો બટન ઉમેરવું હોય તો ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ, રેડિયો બટન. ચેકબોક્સ ઉમેરવું હોય તો ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ, ચેકબોક્સ. ટેક્સ્ટ એરિયા ઉમેરવું હોય તો ઇન્સર્ટ ફોર્મ, ટેક્સ્ટ એરિયા. ડ્રોપડાઉન મેનુ ઉમેરવું હોય તો ઇન્સર્ટ ફોર્મ, સિલેક્શન લિસ્ટ અને ફોર્મને બેકગ્રાઉન્ડ રંગ આપવો હોય